પીડિયાટ્રિક સર્જરી એટલે કે વેટ લોસ સર્જરીના ફોલોઅપ વખતે સૌથી વધારે ખુશી અને સંતોષ અમને વૃદ્ધ એટલે કે વધતી ઉંમરના દર્દીઓમાં જોવા મળતો હોય છે. આ શ્રેણીના દર્દીઓમાં વજન ઘટવાના કારણે તેમના જીવનમાં થતી અસર અભૂતપૂર્વ હોય છે. આ ઉંમરના દર્દીઓમાં મેદસ્વીતાને કારણે ઘણી બધી બીમારીઓ જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શ્વાસનો પ્રોબ્લેમ, સ્ટ્રોકનો પ્રોબ્લેમ આ બધું તો થાય જ છે, પણ તે સિવાય મોબિલિટી રિલેટેડ પ્રોબ્લેમ એટલે કે ઉઠવા બેસવા, ચાલવા ફરવામાં થતી તકલીફો તેમની સમસ્યાઓનું મુખ્ય કારણ હોય છે અને તેમની ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જીવન સ્તરને ખૂબ મોટી રીતે પ્રભાવિત કરે છે. બેરિયાટ્રિક સર્જરી એટલે કે વેટ લોસ સર્જરીની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે મોબિલિટી રિલેટેડ પ્રોબ્લેમ્સ એટલે કે ઉઠવા બેસવા અને ચાલવા ફરવામાં થતી તકલીફોને વધારે મહત્વ નથી આપવામાં આવતું. મેદસ્વીતાને કારણે થતી બીજી મોટી બીમારીઓ જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ, શ્વાસની સમસ્યાઓને જ વધારે મહત્વ આપવામાં આવે છે. ભલે એ શરૂઆતમાં ઓપરેશન કરાવવું કે ન કરાવવું તેના નિર્ણય લેવાની ચર્ચા હોય કે ઓપરેશન પછી ફોલોઅપ દરમિયાન ઓપરેશનથી કેટલો સુધાર થયો છે તેનું એનાલિસિસ હોય, પણ હકીકતમાં એક મોટો વર્ગ વૃદ્ધ મેદસ્વી દર્દીઓનો છે કે જેઓ પુઅર ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે ઘણી ઉતરતી જીવન સ્તર સાથે જૂજી રહ્યા છે. કારણ કે ઉંમર અને મેદસ્વીતાના કારણે તેમને ઉઠવા બેસવા અને ચાલવા ફરવામાં ખૂબ વધારે તકલીફ થાય છે. વધતી ઉંમર સાથે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, બીજા જોઈન્ટ પેઇન્સ, બોડીને બેલેન્સ કરવામાં થતી તકલીફો, ઉઠવા બેસવામાં થતી તકલીફો, વારે વારે પડી જવાની તકલીફો આમ પણ ખૂબ સામાન્ય છે. પણ જો વધતી ઉંમરની સાથે મેદસ્વીતા જોડાઈ જાય અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિ મેદસ્વી હોય તો આ તમામ સમસ્યાઓ 2-3 ગણી થઈ જાય છે. અમુક દર્દીઓમાં તો સ્થિતિ ત્યાં સુધીને પહોંચે છે કે તેઓ પોતાનો ખુદનો ધ્યાન નથી રાખી શકતા, એક નોર્મલ એટલે કે સામાન્ય જીવન નથી જીવી શકતા, વ્યવસાયલક્ષી કે સામાજિક કાર્ય માટે ઘરથી બહાર નીકળીને સક્રિય નથી રહી શકતા. આ પ્રકારના ઘણા દર્દીઓમાં જોઈન્ટ પેઇન્સ રહેવા, વારે વારે પડવાને કારણે ફ્રેક્ચર થવા, વારે વારે ઇમરજન્સી અથવા તો ઇલેક્ટિવ ઓર્થોપેડિક સર્જરીની જરૂર પડવી, રિપીટેડ અથવા તો રેગ્યુલરલી પેઇનકિલર દવાની જરૂર પડવી અને રિપીટેડલી ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લેવાની જરૂર પડવી, આ તમામ વસ્તુ ખૂબ સામાન્ય બની જાય છે. આવા ઘણા બધા દર્દીઓ માટે બેરિયાટ્રિક સર્જરી અને તેનાથી થતો વજનમાં ઘટાડો વરદાન સ્વરૂપ થઈ જાય છે. વજન ઘટવાથી જીવનમાં એટલો બધો સુધાર થાય છે, માનો કે નવું જીવન મળી જાય. આ પ્રકારના દર્દીઓ વજન ઘટ્યા પછી ખૂબ વધારે સક્રિય બની શકે છે, સામાજિક અને વ્યવસાયિક રીતે વધુ સક્રિય બની ઘરની બહાર જાતે જઈ શકે છે, પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે, લોકો પરનું ડિપેન્ડન્સ ઓછું થાય છે, ઘૂંટણ અને કમરના દુખાવા ઓછા રહે છે, વારે વારે પડવાથી થતા ફ્રેક્ચરની સમસ્યા ઓછી થાય છે, જેથી ઇલેક્ટિવ અને ઇમરજન્સી ઓર્થોપેડિક ઓપરેશનની જરૂર ઘટે છે, પેઇનકિલર દવાઓની જરૂર ઘટે છે. ઓવરઓલ આપણે એમ કહી શકીએ કે તેમના બાકી રહેલા જીવનનું જીવન સ્તર ખૂબ સુધારી શકાય છે. આ શ્રેણીના દર્દીઓ એટલે કે વૃદ્ધ મેદસ્વી દર્દીઓમાં બેરિયાટ્રિક સર્જરી ત્યારે પણ કરી શકાય જ્યારે તેમને મેદસ્વીતા સંબંધિત મોટી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ, હૃદયની તકલીફ ન હોય. આ શ્રેણીના દર્દીઓમાં બેરિયાટ્રિક સર્જરી ત્યારે પણ કરવી જોઈએ જ્યારે તેમનું BMI ખૂબ વધી ન ગયું હોય, પણ તેમને મોબિલિટી રિલેટેડ પ્રોબ્લેમ્સ એટલે કે ઉઠવા બેસવા, ચાલવા ફરવામાં ખૂબ વધારે તકલીફ થતી હોય. જરૂરી નથી કે આપણે બેરિયાટ્રિક સર્જરી ત્યારે જ કરીએ જ્યારે વજન ખૂબ વધી ગયું હોય, જેથી BMI 45-50 થઈ ગયો હોય. આ પ્રકારના દર્દીઓમાં જો BMI 35-40 વચ્ચે હોય તો પણ બેરિયાટ્રિક સર્જરી કરાવી અને તેમના પ્રોબ્લેમ્સને સુધારી
તેમના જીવન સ્તરને સુધારી શકાય છે. આમ પણ જો BMI ખૂબ વધારે ન હોય અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયની સમસ્યા જેવી બીમારીઓ ન હોય તો બેરિયાટ્રિક સર્જરીનું જોખમ આમ પણ ઓછું હોય છે અને આ પ્રકારના દર્દીઓમાં ઓછા જોખમ સાથે સર્જરી કરી તેમના પ્રોબ્લેમ્સને સુધારી અને જીવનનું સ્તર ઊંચું કરી શકાય છે. જો તમે પોતે પણ આ શ્રેણીમાં આવતા હોય અને જો વધતી ઉંમર અને વધતા વજન સાથે તમે તકલીફ અનુભવતા હો તો તમે કોઈ બેરિયાટ્રિક સર્જનને મળી અને એ જાણકારી લઈ શકો છો કે આ ઓપરેશન તમારા માટે ઉચિત છે કે નહીં, આ ઓપરેશનથી તમને કેટલો ફાયદો થઈ શકે અને આ ઓપરેશન તમારા માટે કેટલું જોખમકારક છે. જો તમારા પરિવારના કોઈ બીજા વ્યક્તિ કે કોઈ સંબંધી અથવા તો તમારા કોઈ મિત્ર આ પ્રકારની સમસ્યાથી જૂજી રહ્યા હોય તો આ જાણકારી તમે એમને પણ આપી શકો અને આ વિડીયો તેમને શેર કરી શકો અને જરૂર પડે તમે અમને પણ ગમે ત્યારે સંપર્ક કરી શકો. તમને મદદ કરવા માટે અમે તત્પર છીએ.